તો આ તરફ વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાના ડેસર તાલુકામાં પણ હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જળભરાવને કારણે ફસાયેલા લોકો કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મહીસાગર નદીના તટમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ટીવી સ્ક્રીન ઉપર પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હેલિકોપ્ટરની મદદથી નદીના પટમાં ફસાયેલા જે લોકો કે જેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે કીર્તન સોમાભાઈ ગરાસિયાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્રીસ કલાકથી મહીસાગરના પટમાં આ વ્યક્તિ ફસાયા હતા આ વ્યક્તિ ફસાયાની જાણ થતાની સાથે જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વડોદરાના ડેસરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહીસાગર નદીના પટમાં ફસાયેલા એક વ્યક્તિ ત્રીસ કલાકથી વધારે સમયથી નદીના પટમાં ફસાયા હતા જેઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે બંને દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ એક તરફ વડોદરાના દ્રશ્યો કે જ્યાંથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો બીજી તરફ જામનગરનું નવા ગામ કે જ્યાં વાડી વિસ્તારમાં ફસાયેલા અગિયાર લોકો જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે તમામ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે ભારે વરસાદની સ્થિતિ ચો તરફ સ્થળ ત્યાં જળની સ્થિતિ આ વચ્ચે એનડીઆરએફ એસડીઆરએફ એરફોર્સ અને સરકારી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે હજુ પણ આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી છે ત્યારે આ બંને રેસ્ક્યુ ઓપરેશન એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ